ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી. કોંગ્રેસે લોકસભાની બીજી યાદી કરી જાહેર. બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામની જાહેરાત. ગુજરાતમાંથી 7 અને 1 યુટી ઉમેદવારોની કરી જાહેરાત. અમદાવાદના સાબરમતી આશ્રમનો થશે કાયાકલ્પ. 1200 કરોડના ખર્ચે થશે કાયાપલટ. ટૂંક સમયમાં અમદાવાદને મળી શકે છે મોટી ભેટ. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજોની પીછેહટ. જગદીશ ઠાકોર બાદ ભરતસિંહે ચૂંટણી લડવાથી કર્યો ઇનકાર. ટ્વીટ કરીને આપી જાણકારી. અરબી સમુદ્રમાં દિલ ધડક ઓપરેશન કરાયું. મધદરિયે ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન. ફરી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ. રાજસ્થાનના જેસલમેરમાં મોટી ઘટના. ઇન્ડિયન એરફોર્સનું લડાકુ વિમાન તેજસ થયું ક્રેશ. સદનસીબે કોઈને જાનહાની નહીં. આગનો ગોળો બની હોસ્ટેલ પર થયું હતું ક્રેશ. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસના નામને ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ગયા છે, જેમાંથી કોંગ્રેસે ગુજરાતમાં 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આવો જાણીએ કોણ છે 7 ઉમેદવાર જેમને મળી છે ટિકિટ. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, કચ્છથી નિતેશ લાલણ અને કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે દમણ દીવથી કેતનભાઈ પટેલના નામની ઘોષણા કરવામાં આવી છે. આ પહેલા 9 માર્ચ 2024ના રોજ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં ગુજરાતના કોઈ ઉમેદવાર ન હતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ અને શશી થરૂરના નામ જાહેર થયા હતા. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નહોતી. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, લલિત કગથરા જેવા દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણીમાં હારી ગયા હતા. 2009માં ગુજરાતમાં જેના 11 સાંસદો ચૂંટાયા હતા એ કોંગ્રેસનો 5 વર્ષ બાદ 2014ની ચૂંટણીમાં સફાયો થયો. 2014માં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. ત્યારે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે બનાસકાંઠાથી લઈને પોરબંદર સુધી જે નામની ઘોષણા કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા, તેમાં કેટલા નેતાઓ સાચે અસરકાર સાબિત થઈ શકે છે. કારણ કે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર, જે ગુજરાતની સિંહણ તરીકે છાપ ધરાવે છે, ખાસ કરીને બનાસકાંઠા અને વાવની સિંહણ તરીકે તેમની ઓળખ છે, દબંગ છબી ધરાવે છે, ત્યારે તેમની સામે ભારતીય જનતા પાર્ટીએ રેખા ચૌધરીને ટિકિટ આપી છે. ત્યારે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ જંગ કેટલી નિર્ણાયક સાબિત થઈ શકે છે આવનારા દિવસોમાં. આ સાથે જ આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ 15 ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. ચર્ચા ચાલી રહી છે કે બસ થોડાક જ દિવસોમાં બીજા નામની પણ ઘોષણા કરી દેવામાં આવશે. અમદાવાદવાસીઓ માટે એક સારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. સાબરમતી આશ્રમનો જે કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે તેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. આશરે 1200 કરોડના ખર્ચે આનું કાયાકલ્પ કરવામાં આવી રહ્યું છે અને શું હશે આકર્ષણનું કેન્દ્ર, જાણો આ રિપોર્ટમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. સાબરમતી આશ્રમનો હવે કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. સાબરમતી ગાંધી આશ્રમ હવે 5 એકરમાંથી 55 એકરમાં બદલાવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ ગાંધી બાપુને અને આશ્રમને યાદ કરતા કહ્યું, જ્યારે પણ કોઈને અહીં આવવાની તક મળે છે ત્યારે આપણે આપણી અંદર બાપુની પ્રેરણાને સ્પષ્ટપણે અનુભવી શકીએ છીએ. પૂજ્ય બાપુનો આ સાબરમતી આશ્રમ હંમેશા અજોડ ઉર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે. સાબરમતી આશ્રમ કા વિકાસ ઓર વિસ્તાર ઇસ દિશા મે એક ઓર બડા કદમ હૈ સાથીઓ.
भविष्य में आने वाली पीढ़ियां, यहां इस आश्रम में आने वाले लोग यहां आकर ये समझ पाएंगे कि साबरमती के संत ने कैसे चरखे की ताकत से देश के जन मन को आंदोलित कर दिया था, देश के जन मन को चेतनवंत बना दिया था। और जो आजादी के अनेक प्रवाह चल रहे थे उस प्रवाह को गति देने का काम कर दिया था। અને કોચરબ આશ્રમના પુનઃનિર્માણ હેઠળ ગાંધી આશ્રમનું વિસ્તરણ કરવામાં આવશે, શું થશે ફેરફાર? 5 એકરમાં ફેલાયેલો ગાંધી આશ્રમ વધીને 55 એકરમાં થશે। આશરે રૂપિયા 1,200 કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે। વારસાને દર્શાવતા પ્રદર્શનોનું પણ નિર્માણ કરવામાં આવશે। ઓરિએન્ટેશન સેન્ટર, ફૂડ કોર્ટ અને સોવેનિયન શોપની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશ્રમનો કાયકલ્પ કરવામાં આવશે। સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ એક અલગ જ ગાંધી આશ્રમ જોવા મળી શકે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। જૂનાગઢથી ભાજપ કોને ટિકિટ આપશે તેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી, એ વચ્ચે રાજેશ ચુડાસમાનું નામ પણ આવ્યું હતું। પરંતુ હવે જે સમાચાર અમારી સામે આવ્યા છે તેને સૌને ચોંકાવી દીધા છે। વાત કંઈક એવી છે કે રાજેશ ચુડાસમા અને ડૉક્ટર અતુલ ચગના પરિવાર વચ્ચે અત્યારે સમાધાન થઈ ગયું છે, જેને લઈને એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે રાજેશ ચુડાસમાનો માર્ગ અત્યારે મોકળો થઈ ગયો છે। શું છે સમગ્ર વિગત જાણો આ અહેવાલમાં। સૌથી પહેલા વાત કરી લઈએ કે જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી મેદાને કોને ઉતારશે તેના વિશે, તો 2-3 નામ ચર્ચામાં હતા અને સૌથી વધુ નામ જે ચર્ચાઈ રહ્યું છે એ છે રાજેશ ચુડાસમા। પરંતુ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં એક મુદ્દો નડતો હતો, એ છે અતુલ ચગની આત્મહત્યાનું સમગ્ર પ્રકરણ। કારણ કે આપને ખ્યાલ જ છે કે ડૉક્ટર અતુલ ચગ આત્મહત્યામાં તે જે નોટ લખીને ગયા તેમાં રાજેશ ચુડાસમા અને તેના પિતાનું નામ નોંધીને નોંધવામાં આવ્યું હતું અને બાદ પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ હતી। આ સમગ્ર પ્રકરણ એટલું બધું ચર્ચાયું કે આખરે ફરિયાદ થઈ અને હાલના સમયમાં ઇલેક્શન પહેલાં રાજેશ ચુડાસમા માટે એક મુશ્કેલી સર્જી રહ્યું છે। પરંતુ હવે જે હું અપડેટ આપને આપવા જઈ રહ્યો છું અથવા તો હવે જે અપડેટ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। અપડેટ જાણી લો। અપડેટ એ છે કે રાજેશ ચુડાસમા અને ચગ પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું છે, જે આ બરોબર સાંભળ્યું આપે કે ચગ પરિવાર વચ્ચે અને રાજેશ ચુડાસમા વચ્ચે સમાધાન થઈ ગયું છે। વાત એવી છે કે લોહાણા સમાજના કેટલાક અગ્રણીઓએ મધ્યસ્થી કરાવી છે આ બંને પરિવારો વચ્ચે। હવે બંને પક્ષના વકીલો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાના આરે છે, એટલે શક્ય છે કે ગણતરીના દિવસોમાં આ સમગ્ર કેસનું ફિંડલું વળી જશે। સમાધાન થઈ ગયું છે એનો મતલબ સમાધાનમાં શું વાતો થઈ, કયા કન્ડિશન સાથે સમાધાન થયું, અનકન્ડિશનલ આ સમાધાન છે કે એમાં કોઈ શરતો નથી, એ તમામ વાતો પરથી પરદો ત્યારે જ ઊંચકાશે જ્યારે રાજેશ ચુડાસમા અથવા તો ચગ પરિવારના કોઈ સભ્ય અથવા કહો અતુલ ચગના પુત્ર કોઈ આ બાબતે ખુલાસો કરે। હવે આ ચોંકાવનારું એટલા માટે છે કારણ કે જ્યારે આ સમગ્ર પ્રકરણ બન્યું ત્યારથી લઈને છેલ્લે સુધી મીડિયા સમક્ષ ચગ પરિવાર ન્યાયની ગુહાર લગાવતો રહ્યો। તેમના પુત્રએ પણ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમારે ન્યાય જોઈએ છે અને આ સમગ્ર પ્રકરણમાં કેસ પણ ફરિયાદ પણ દાખલ થઈ રાજેશ ચુડાસમા અને તેના પિતા સામે, કારણ કે ડૉક્ટર અતુલ ચગને આત્મહત્યા કેસમાં જે એક નોટ મળી હતી પોલીસને તે નોટમાં પિતા પુત્રના નામ નોંધેલા હતા અને સમગ્ર ગુજરાતમાં વાયરલ થઈ હતી અને ખૂબ ચર્ચાસ્પદ ટોક ઓફ ધ ટાઉન બનેલા કિસ્સામાં એવું ચર્ચાઈ રહ્યું હતું કે અતુલ ચગના આ પ્રકરણમાં રાજેશ ચુડાસમાનું પત્તું અથવા તો ટિકિટ કપાઈ શકે છે। આ એક જ મુદ્દો એવો હતો કે રાજેશ ચુડાસમાને આ કારણોસર ફરી વખત રિપીટ કરવામાં નહીં આવે। હવે સમજી લો કે જો સમાધાન થઈ ગયું છે તો ફાયદો કોને થવાનો છે અથવા તો રાજેશ ચુડાસમાને સીધી રીતે ફાયદો શું છે। નંબર એક, જો સમાધાનની જે વાતો ચર્ચાઈ રહી છે જે શક્યતાઓ હકીકત છે તો રાજેશ ચુડાસમા માટે ફરી એક વખત લોકસભા લડવાનો માર્ગ મોકળો દેખાઈ રહ્યો છે। હવે જો રાજેશ ચુડાસમા અને ચગ પરિવાર વચ્ચે જો સમાધાન થઈ ગયું છે તો એનો મતલબ એ છે કે જે વિવાદ રાજેશ ચુડાસમા સાથે બંધાયેલો છે, જે રાજેશ ચુડાસમા સાથે ચોંટેલો હતો, એ વિવાદનો જો અંત આવી જાય તો સ્વાભાવિક રીતે રાજેશ ચુડાસમાને ઇનડાયરેક્ટલી રીતે ઇલેક્શન લડવા માટેની ક્લીન ચીટ મળી જશે। જો રાજેશ ચુડાસમા અને ચગ પરિવાર વચ્ચે સમાધાનની વાતો સાચી છે તો ભારતીય જનતા પાર્ટીનું પણ એક ટેન્શન ઓછું થઈ જશે।
હવે હું શા માટે હું આપને કહું, જૂનાગઢ લોકસભા બેઠક એક એવી બેઠક છે જ્યાં કોળી મતદારોનું પ્રભુત્વ છે. રાજેશ ચુડાસમા કોળી સમાજના નેતા છે, વર્તમાન સાંસદ છે, અને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને જૂનાગઢમાં રાજેશ ચુડાસમા સિવાયનો કોઈ ચહેરો મળી રહ્યો નથી. એક બે ચહેરા છે જે ભારતીય જનતા પાર્ટી સાથે સામેલ થવા ઈચ્છતા નથી, અથવા તો કહો કે જે છે એને ભારતીય જનતા પાર્ટી સક્ષમ માનતા નથી. હવે રાજેશ ચુડાસમાને જો ચૂંટણી લડાવવી હોય અથવા તો રિપીટ કરવા હોય તો રાજેશ ચુડાસમા પર જે દાગ લાગેલો છે, જે અતુલ ચગ પ્રકરણમાં જે સમગ્ર કેસમાં નામ સામે આવ્યું, તેને હટાવવું ખૂબ જરૂરી બની જાય છે. અને તેના ભાગરૂપે જ ચૂંટણીમાંથી આવતા રાજેશ ચુડાસમા અને ચગ પરિવાર વચ્ચે સમાધાન થયાની ચર્ચા છે. હવે આ સમાધાન વ્યક્તિગત રીતે કોણે કરાવ્યું એ હજુ સુધી સમાચાર સમક્ષ આવ્યા નથી, એ સામે નથી આવ્યા. પરંતુ એવી ચર્ચાઓ ચાલી રહી છે લોકોમાં કે સ્થાનિક અગ્રણીઓ છે, કેટલાક વડીલો છે, લોહાણા સમાજના અગ્રણીઓ છે, તેમણે ચગ પરિવાર અને રાજેશ ચુડાસમાના વચ્ચે સમાધાન કરાવ્યું છે. હવે જો આ વાત સાચી છે તો શક્ય છે કે એક બે દિવસની અંદર આ સમગ્ર કેસમાં એક નવા જ અપડેટ આપના સમક્ષ આવશે. અને જો આ વાત સાચી છે અને જો ઇલેક્શન પહેલાં રાજેશ ચુડાસમાને રિપીટ કરાવવા માટેની જો આ પ્રક્રિયાનો ભાગરૂપે સમાધાન થયું છે તો શક્ય છે કે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવશે. હવે રિપીટ કરવાનું બીજું કારણ પણ આપણે કહી દઉં કે રાજેશ ચુડાસમા એવું નથી કે માત્ર એક બાજુના પ્રયાસ ચાલતા હતા. રાજેશ ચુડાસમાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આપ ચેક કરશો, જ્યારે અમે ચેક કર્યું ત્યારે અમને પણ જોવા મળ્યું કે રાજેશ ચુડાસમાના સમર્થકો સોશિયલ મીડિયામાં એક જોરદાર કેમ્પેઇન ચલાવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી, જેમાં હેશટેગ રિપીટ રાજેશ ચુડાસમા એમપી નામથી એક હેશટેગ ચલાવવામાં આવી રહ્યું છે, ફોટા ચલાવવામાં આવી રહ્યા છે, અને સમર્થકો વિનંતી કરી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપને, વિનંતી કહો કે પ્રેશર કહો, કે રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવે. હવે રાજેશ ચુડાસમાને રિપીટ કરાવવા માટે એક સમર્થકોનું સમૂહ છે જે આ પ્રકારનું સોશિયલ મીડિયા કેમ્પેઇન ચલાવે છે, અને બીજી તરફ અતુલ ચગના કેસમાં ચગ પરિવાર સાથેનું સમાધાન એ વાત તરફ ઇશારો કરે છે કે ભારતીય જનતા પાર્ટી શક્ય છે કે જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરે. અને જો એવું થયું તો સ્વાભાવિક રીતે રાજેશ ચુડાસમાના જે પ્રયાસો અત્યાર સુધીના છે, સમર્થકો થકી હોય, ખુદના હોય, કે પછી આ પ્રકરણને શાંત પાડવાના, વિવાદનો અંત લાવવાના હોય, તે સફળ મનાશે. આ તમામ વાતો જો ને તો એટલા માટે છે, એટલા માટે અમે કહી રહ્યા છીએ, મીડિયામાં આ સમાચાર સામા આવી ગયા છે, પરંતુ તેમ છતાં જો ને તો એટલા માટે છે કારણ કે ના તો ચગ પરિવારમાંથી કોઈનું નિવેદન આવ્યું છે, ના રાજેશ ચુડાસમા તરફથી કોઈ એવું નિવેદન આવ્યું છે કે આ પ્રકારનું સમાધાન થયું છે. પરંતુ આ ચર્ચાઓ વેરાવળમાં, ગીર સોમનાથમાં, જૂનાગઢમાં અને રાજકોટમાં પણ ચર્ચાઈ રહી છે, અને ત્યાં સુધી કે રાજકોટના લોહાણા સમાજમાં પણ આ વાતોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે ચગ પરિવાર અને રાજેશ ચુડાસમા વચ્ચે સમાધાન થઈ ગયું છે. હવે સમાધાનની કન્ડિશનમાં બે ત્રણ વાતો બીજી પણ છે કે જેની વાત હું આપના સમક્ષ એટલા માટે નથી કરી રહ્યો કારણ કે હજુ સુધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ કોઈના આવ્યા નથી, એટલે માત્ર અફવાઓનું બજાર છે એવું સમજીને હું આપના સુધી આ સમાચાર, એક બે જે કન્ડિશનની વાતો ચર્ચાઈ રહી છે એ આપને નથી કહેતો. પરંતુ લગભગ એ વાત 100% સાચી મનાઈ રહી છે લોકોમાં કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે, અને ગણતરીના દિવસોમાં કેસનું ફીંડલું વળી જશે, રાજેશ ચુડાસમાને ભારતીય જનતા પાર્ટી ફરી ટિકિટ આપશે. હવે એક વાત એવી પણ છે કે આ તમામ પ્રયાસો રાજેશ ચુડાસમા તરફથી છે, એનો મતલબ એવો નથી થઈ રહ્યો કે ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપશે. ભલે એક સાઈડ એવી છે કે એનો માર્ગ મોકળો થઈ જશે જો આ વિવાદનો, આ કેસનો અંત આવશે તો, પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપશે એ વાતની હજી શ્યોરિટી કોઈ કહી શકે નહીં. પરંતુ જો આ આખી ટાઈમલાઈનને મેચ કરીએ, જો આ આખા એક બાદ એક મુદ્દાઓને જો ભેગા કરીએ, તો વાત લગભગ એ નક્કી મનાઈ રહી છે કે રાજેશ ચુડાસમાને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે, કારણ કે બીજો ચહેરો મળવો પણ ભારતીય જનતા પાર્ટી માટે એક સમસ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.
ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાતમાં અત્યારે ભરૂચ બેઠક ખૂબ ચર્ચામાં છે, કારણ કે ચૈતર વસાવા ગઠબંધનના ઉમેદવાર બન્યા છે. ત્યારે લોકોનો કઈ બાજુ ઝુકાવ છે અને લોકો કોને મત આપશે તેને લઈને એક ગણિત સામે આવ્યું છે. શું છે તે ગણિત જાણો આ રિપોર્ટમાં. લોકસભાની ચૂંટણીનો જંગ હવે શરૂ થઈ ચૂક્યો છે. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળી ચૂક્યા છે, ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે અને એવામાં તેઓ પહોંચી ચૂક્યા છે ભરૂચ લોકસભા બેઠક પર. ભરૂચની રાજનીતિ શું છે, આ લોકસભાનું ગણિત શું છે તે સમજાવવા માટે મારા સાથે મારા સહયોગી ગૌતમ ઉપસ્થિત છે, કારણ કે તે ખૂબ જ નજીકથી અહીંની રાજનીતિને જુએ છે. એટલે એમના પાસે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભરૂચ લોકસભાનું ગણિત શું છે, શું તાસીર છે. ભરૂચ લોકસભા બેઠક પર પહેલી વખત કહેવાય છે કે કોંગ્રેસનો ઉમેદવાર નથી અને ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર ચૈતરભાઈ વસાવા છે. કોંગ્રેસમાં અહેમદ પટેલની સીટ કહેવાતી હતી અને તમે જોયું હશે પાછલા જેટલા દિવસો છે એમાં મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે આ જે બેઠક હતી તે કોંગ્રેસને મળે તેના માટે સતત તેમણે લડત કરી હતી અને રજૂઆતો પણ કરી હતી, પણ આખરે ચૈતર વસાવાને ફાળ્યા અને આમ આદમી પાર્ટીના ફાળ્યા બેઠક ગઈ છે. એનું કારણ એ છે કે ચૈતર વસાવા જે છે એ બેડિયાપાડાથી 1,00,000થી વધુ મતથી જીત્યા હતા અને ત્યાર પછી એમની પર કેસ થયો અને કેસ થયો પછી જે સહાનુભૂતિ મળી લોકોની, આદિવાસી સમાજની સહાનુભૂતિ મળી અને લોકપ્રિયતા વધી અને લોકપ્રિયતા વધી એટલી વધી કે ચૈતર વસાવા સીધો મુકાબલો મનસુખ વસાવા સાથે હવે કરવા જઈ રહ્યા છે. મનસુખ વસાવાની પણ ફેન ફોલોઈંગ ખૂબ જ માનવામાં આવતી હતી જ્યાર સુધી ચૈતર વસાવા લાઇમલાઇટમાં નતા આવ્યા. એમનો રિપોર્ટ કાર્ડ શું કહે છે? મનસુખભાઈ વસાવા 6 ટર્મથી ભાજપના સાંસદ છે ભરૂચ બેઠક પર અને સતત જે એમની ચૂંટણીના પરિણામનું આપણે લિસ્ટ જોઈએ તો અત્યાર સુધી સતત તેમને ગ્રાફ વધ્યો છે, પરંતુ પહેલી વખત એવું હશે કે મનસુખભાઈને ટિકિટ મળવી એ કદાચ અઘરું હતું અને એમના માટે કપડાં ચઢાણ હતા અને ઉમેદવારો પણ દાવેદારો પણ ઘણા બધા હતા અને એની સામે ચૈતર વસાવા ઊભો રહ્યા ચૈતર વસાવા છે ઊભા રહ્યા છે. એટલે મનસુખ વસાવાની રિપોર્ટ કાર્ડમાં જોવા જઈએ તો કામગીરી પ્રત્યે અને એમના આટલા 6 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી બી એમને નડે એવું હતું અને દાવેદારો પણ ઘણા હતા અને ભાજપને એવું હતું કે આ જે બેઠક છે એ આદિવાસી બેઠક નથી, આ જનરલ બેઠક છે, એટલે કોઈ આદિવાસી સિવાયનો ચહેરો અહીંયા ભાજપ મૂકે એવી ગણતરી એવી મંડાતી હતી, પરંતુ સામે ચૈતર વસાવા આવ્યા અને ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે, ચૈતર વસાવા જે રીતે આગળ વધી રહ્યા છે, એમનું જે આખું રાજકારણ છે ટૂંકા ગાળામાં તે એટલા લોકપ્રિય થયા તેના કારણે ભાજપે 7મી વખત મનસુખ વસાવાને ટિકિટ આપી છે. પરંતુ ચોક્કસ મનસુખ વસાવાની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે અને એ એટલા માટે હું કહી શકું છું કારણ કે જે સ્વાભિમાન સભા વસાવા સમાજની યોજાઈ એમાં મનસુખ વસાવાનો વિરોધ થયો. જે લોકો પહેલાં બોલતા નહોતા મનસુખ વસાવાના વિરોધમાં એ નિવેદનો આવતા થયા અને જે પરિણામ છે ડેડિયાપાડા વિધાનસભાનું એ પરિણામ જોતાં જે સમગ્ર આપણે કહી શકીએ મનસુખ વસાવા છે એમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. પરંતુ સામે વસાવા ઉમેદવાર છે અને ભાજપ પાસે બીજો કોઈ ચહેરો નથી વસાવા સમાજમાં, એટલા માટે મનસુખભાઈને ભાજપે ટિકિટ આપી છે. અહીં સ્પષ્ટપણે વસાવા વર્સિસ વસાવાનો જંગ જામી ચૂક્યો છે. બીજું મારે એ પણ સમજવું છે કઈ કઈ વિધાનસભામાં આવે છે અને ચૈતર વસાવા વધારે પ્રભુત્વ ક્યાં ધરાવે છે, કારણ કે અમુક વાર તો અમે અમદાવાદમાં બેઠા હોઈએ ત્યારે એવી વાતો ચાલતી હોય કે ના એમનો વિસ્તાર ખાલી ડેડિયાપાડા સુધી જ સીમિત છે, બધી જગ્યા ફેન ફોલોઈંગ નથી. આ વાતમાં કેટલી સચ્ચાઈ? આ વાતમાં બિલકુલ સચ્ચાઈ છે કારણ કે ડેડિયાપાડા વિધાનસભામાંથી ચૈતર વસાવા તો જીત્યા છે, પરંતુ જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા અને આમ આદમી પાર્ટીનું આપણે સંગઠન જોઈએ તો છેલ્લા કેટલાય સમયમાં 50થી વધુ રાજીનામા પડી ગયા છે. સંગઠન નામે ભરૂચમાં શહેરમાં કશું નથી કારણ કે ભરૂચ લોકસભા જે લોકસભા બેઠક છે એમાં દેડિયાપાડા વિધાનસભા તો આવે છે પરંતુ એટલી દેડિયાપાડા વિધાનસભામાં જે પ્રભુત્વ હોય તે જીતી શકાય નહીં લોકસભા, એના માટે શહેરમાં પણ સંગઠન મજબૂત હોવું જોઈએ જે ક્યાંક ને ક્યાંક ઉણા દેખાય છે. કોંગ્રેસ પણ સતત અહીંયા ધોવાતી ગઈ છે. કોંગ્રેસ જે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું, તાલુકા પંચાયતમાં હતું, તો એ પણ સતત છેલ્લા કેટલા વર્ષોમાં ઓછું થતું ગયું છે. કોંગ્રેસ ઉપર જે પ્રભુત્વ હતું તે ઘટ્યું છે. એટલે ચોક્કસ ડેડિયાપાડામાં ચૈતર વસાવાનો મજબૂત છે જ એની
જે ફ્રેન્ડ ફોલોઈંગ છે પણ શહેરી વિસ્તારમાં નથી. શહેરી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આ માર ખાઈ જાય એવું લાગી રહ્યું છે. વિધાનસભાની વાત કરીએ તો વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક છે એ, અને નર્મદા જિલ્લાની ડેડિયાસભા ડેડિયાપાડા વિધાનસભા એ ભરૂચ લોકસભામાં આવે છે, અને ભરૂચની વાગરા વિધાનસભા છે, જંબુસર છે, ભરૂચ વિધાનસભા છે, વાલિયા ઝઘડિયા વિધાનસભા વિસ્તાર છે, એ બધા વિસ્તારમાં વિસ્તાર ભરૂચ લોકસભામાં આવે છે. અને છ વિધાનસભા છે ભાજપના ખાતામાં છે, ને માત્ર દેડિયાપાડા વિધાનસભા એ આમ આદમી પાર્ટી પાસે. નેત્રંગ, જ્યાં આપણે હાલ ઉપસ્થિત છીએ, બીજી બાજુ મારે એ પણ જાણવું છે, આદિવાસી વોટ બેંક ધરાવતું આ વિસ્તાર એમ તો કહેવામાં આવે છે, પરિભાષા બદલાઈ ગઈ છે હવે, પરંતુ શું લાગે છે આવનારા દિવસોમાં કંઈ બદલાવ આવશે ખરી, કે ચૈતર વસાવાની ફેન ફોલોઈંગ જે હિસાબથી વધી રહી છે, ઇન્ડિયા ગઠબંધનનું જે સ્ટેટસ છે એ શું છે? કારણ કે બીજી બાજુ એમાં મુમતાઝ પટેલ છે, ફૈઝલ પટેલ છે, એ લોકો ખૂબ નારાજ થયા હતા. બિલકુલ, મુમતાઝ પટેલ ને ફૈઝલ પટેલ નારાજ હતા, એમણે સતત ચૈતર વસાવાને એવો પડકાર પણ ફેંક્યો કે ચૈતર વસાવા એકલા પોતાના દમ પર લડી બતાવે. અને આજે પણ યાત્રાની વાત કરતી યાત્રામાં મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલના કોઈ બેનર પણ નથી લાગ્યા કે કોઈ દેખાયા પણ નથી. એટલે એમની જે ગેરહાજરી છે આપણને ઉડે આંખીનો આંખે ઉડીને વળગે છે, બરાબર છે. એટલે એમની ગેરહાજરી તો દેખાય છે, નારાજ છે એ બિલકુલ એ આપણને સભામાં અત્યારે દેખાય છે. પરંતુ રાહુલ ગાંધી જે કોંગ્રેસના સર્વોચ્ચ નેતા કહેવાય, એ જ્યારે ભરૂચના આંગણે આવતા હોય અને ભરૂચના વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે આજે અહેમદ પટેલના પુત્ર છે અને પુત્રી છે એ તો હોવા જ જોઈએ, પણ કોઈ કારણથી એ નથી આવ્યા. એ કારણને આપણે એમની નારાજગી સાથે પણ સરખાવી શકીએ, કારણ કે ક્યાંય કોઈ નિવેદન નથી આવ્યું અત્યાર સુધી, એ ચૈતર વસાવા સાથે જોવા પણ નથી મળ્યા, એમની નારાજગી છે. આદિવાસી વિસ્તારની જે વોટ બેંકની વાત કરીએ, આદિવાસી વિસ્તારના જે આદિવાસી સમાજના જે મત છે એ હંમેશા ભરૂચ લોકસભા બેઠક પર નિર્ણાયક સાબિત થાય છે, કારણ કે 35% જેટલા મત આ લોકસભામાં છે. જો એ એક બાજુ ચૈતર વસાવા ન મળે તો એ ચૈતર વસાવા માટે બહુ સરળ થઈ જશે જીતવું, પરંતુ સામે મનસુખ વસાવા છે એ પણ વસાવા ચહેરો છે, અને મહેશ વસાવા ભાજપમાં જોડાઈ રહ્યા છે, છોટુ વસાવા છે એમને મને આજે જાણકારી મળી કે નવી પાર્ટી બનાવી રહ્યા છે અને એ પણ લોકસભામાં ઉમેદવાર ઊભા રાખશે, એટલે વસાવા સમાજના મતોનું વિભાજન થઈ જશે. એટલે જે નિર્ણાયક મત ગણાતા હતા એનું વિભાજન થશે. મુસ્લિમ મતો કોના ફાળે જાય છે અને જે વસાવા સમાજમાં વસાવા કયા વસાવાને પસંદ કરે છે, મનસુખ વસાવાને પસંદ કરે છે કે ચેતર વસાવાને પસંદ કરે છે, એ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. છેલ્લો સવાલ એ રહેશે, ઇન્ડિયા અલાયન્સની આપણે વાત કરી રહ્યા છે, રાહુલ ગાંધી અહીંથી યાત્રા કાઢી રહ્યા છે, પુશબેક મળી શકે છે ઇન્ડિયા અલાયન્સને અને આના યાત્રાથી ફેર પડશે ખરી? બિલકુલ, આ ચેતર વસાવા છે એમની સાથે વાત કરી, ગોપાલ ઇટાલિયા સાથે વાત કરી, એમને તો આશાવાદ છે, પરંતુ રાહુલ ગાંધી એનાથી પસાર થયા રહે છે. લોકોમાં જે એમના કાર્યકરો છે, કોંગ્રેસના કાર્યકરો છે, કોંગ્રેસ સતત આ કેટલાય સમયથી નિષ્ક્રિય જેવું જ હતું, એનું કોંગ્રેસનું જે સંગઠન છે ખૂબ જ નબળું હતું અને જૂથવાદના કારણે કોંગ્રેસ અહીંયા બહુ પાછળ છે, પરંતુ રાહુલ ગાંધીની ન્યાયયાત્રા નીકળશે તો ચોક્કસ એમનામાં ઊર્જા આવશે, અને એ ઊર્જા મતમાં કેટલી કન્વર્ટ થાય છે એ ખાલી આ ન્યાયયાત્રા પૂરતી જ રહે છે, કે પછી આજે જે નેતાઓ સક્રિય થયા છે સક્રિયપણે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે સંયુક્ત ઉમેદવાર એને જીતાડવાના જો પ્રયત્ન કરે તો ચોક્કસ પરિણામ પર એની અસર થશે, પણ નારાજગી અંદરખાને હજુ પણ છે અને મનથી એ લોકો ચેતર વસાવાને પસંદ કરે છે કે નહીં તેના પર બધો દારો મદાર છે. ખૂબ આભાર મારી સાથે વાત કરવા બદલ. તો હવે આ તમામ જે નારાજગી છે એ વોટિંગ બટન સુધી જાય છે કે માત્ર ને માત્ર મનમાં રહી જાય છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે જ્યારે પરિણામ આવશે ત્યારે. સૌમ્યા સિંહ, ભરૂચ. હાલ બુલેટિનમાં બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.